नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 10 मैथमेटिक मां 15મું प्रकरण અને धोरण 9 मैथमेटिक मां पण 15મું प्रकरण संभावनानी वात करीए छीए। जे पैकी आपणे अगाउना 3 पीडियर मां संभावना અને તેને અનુલક્ષીને 7 દાખલા ની ગણતરી કરી, ત્યાર પછી 8-15 દાખલા મેં તમને હોમવર્કમાં આપેલા છે, જે દાખલા તમારે ક્રમાનુસાર પાટી નોટબુકમાં લખવાના છે। ફરી વખત રિપીટ કરું તો સૌપ્રથમ તમારે સંભાવનાના બધા મુદ્દા લખી નાખવાના। સંભાવના કોને કહેવાય, એનું સૈદ્ધાંતિક સ્વરૂપ, પ્રાયોગિક સ્વરૂપ, યાદશિકની વાત જે કરી હતી, પરિણામો, આ બધી નોંધ કરવાની। ત્યાર પછી સ્વાધ્યાય શરૂ થશે। સ્વાધ્યાયમાં મેં તમને 7 દાખલા ગણાવ્યા, આ 7 દાખલા 8-15 દાખલા હોમવર્કમાં આપ્યા છે, તે તમારે ગણવાના, અને જો એમાં કોઈ મુશ્કેલી જણાય તો વોટ્સઅપના માધ્યમથી જાણ કરવાની છે। જે દાખલા હું તમને વ્યક્તિગત રીતે વોટ્સઅપ ઉપર એનો ગણીને મોકલી આપીશ। ત્યાર પછી નેક્સ્ટ 16મો દાખલો આજે આપણે જોઈએ છીએ। તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે। જો અહીંયા રમત આપણા માટે આમ અજાણી છે, પણ આમ જાણીતી છે, ઘડિયાળના સાંધા જેવું એક રમકડું આવે છે, એની અંદર એક ગોળી હોય છે, અને તમે એને દબો એટલે ગોળી કોઈ પણ એક અંક પર સ્થિર થાય। અહીંયા આપણે એની આકૃતિ દોરીને પહેલા સમજી લઈએ, પછી સાફ કરી નાખશું। તો આ રીતની તકની રમત આવે। હવે આમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગ છે। આ રીતના 8 ભાગ હોય, આમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। હવે એમાં એક તીર હોય છે। દાખલા તરીકે હું અહીંયા તીર કરું છું આ રીતનું, તો આ તીર ક્યાં સ્થિર થયું? 3 ઉપર સ્થિર થયું। હવે એને કદાચ હું ફેરવી નાખું તો અહીંયા લઈ જાવ તો ક્યાં સ્થિર થયું? 8 ઉપર સ્થિર થયું। આવી રીતે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, તે 1-8 અંકમાંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરે છે। જો 8-8 એક સાથે ન હોય તો તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના શોધો, અયુગ્મ સંખ્યા નિર્દેશ કરે તેવી સંભાવના શોધો, 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેવી સંભાવના શોધો, અને 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેવી સંભાવના શોધો। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 4 સંભાવના શોધવાની છે। હવે આપણે આકૃતિ તમને સમજાવી ગઈ છે, ઘડીક રાવા દઈએ। પહેલી અહીંથી આપણે ગણતરી શરૂ કરીએ તો આન્સર કુલ પરિણામ કેટલા? તો કે 8, કેમ કે આમાં 8 હશે। પરિણામ ક્યાં ક્યાં મળે છે એ આપણે એક વાર લખી નાખીએ, થોડીક વાર લાગશે પણ સમજવામાં સરળતા રહેશે, ટેક્સ્ટ બુક પછી આપણે જોવી પડે નહીં। પરિણામ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 મળશે। ત્યાર પછી પહેલી સંભાવના પી ઓફ એ ઇક્વલ ટુ 8 તરફ નિર્દેશ કરે તેવી સંખ્યા અથવા સંભાવના, 8 તરફ તીર નિર્દેશ કરે તેવા પરિણામ। જો હવે કોઈ પણ વસ્તુ તમે લખી શકો, તો વિદ્યાર્થી મિત્રો 8 તરફ નિર્દેશ કરે એવા પરિણામ કેટલા છે? તો એક જ પરિણામ છે, કેટલા છે? 1 જ વખત 8 આવે છે। હવે અહીંયા આપણે એની સંભાવના સૂત્ર સાથે લખીએ, પી ઓફ એ 8 તરફ તીર નિર્દેશ કરે તેવી સંભાવના ભાગ્યા કુલ પરિણામ। તો અહીંયા 8 તરફ નિર્દેશ કરે તે પરિણામ, 8 તરફ નિર્દેશ કરે તેવા પરિણામ કેટલા છે? 1 જ છે, અને કુલ પરિણામ કેટલા? 8। તો ડાયરેક્ટ આપણે જવાબ જ મળશે કે 1/8 પી ઓફ એ, આનું કોઈ રૂપાંતર મળતું નથી એટલે આપણો જવાબ। એવી રીતે
बीजु परिणाम आपणे जोईए अहीं हवे आकृति साफ करीने आपुं छुं एनी आपणे कंई जरूर नथी। बीजु परिणाम आपणे जोईए परिणाम सामे लखेला छे आपणे तो घटना आवशे पी ऑफ बी। पी ऑफ बी मां आपणे जोयुं तो शुं कीधुं छे बीजी संभावना जोवानी अयुग्म संख्या तरफ निर्देश करे। अयुग्म एटले एकी संख्या અને યુગ્મ એટલે બેકી સંખ્યા। આ વાત આપણે અગાઉ શીખી ગયા છીએ, ફરી પાછી કદાચ ભૂલાઈ ગયો તો યાદ કરી લઈએ કે અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યા। તો આમાં એકી સંખ્યા કઈ કઈ છે તો કે 1 2 3 અને 4 1 3 5 અને 7 આ એકી સંખ્યા છે એટલે કેટલી સંખ્યા થઈ કુલ 4 સંખ્યા। તો લખવાની અયુગ્મ સંખ્યા તરફ निर्देश करे तेवा परिणाम। तो कितना आवश्य है आपने गणतरी कर ली थी एक खबर पड़ी के 4 परिणाम आवश्य। अब एनी संभावना आपने जो ये तो संभावना में सूत्र एकदम सरल तरह से लिखी सी किया आपने के अयुग्म संख्या निर्देश करे तेवी संभावना भांग्या कुल परिणाम। तो अयुग्म संख्या हो तेवा परिणाम केटला छे 4 कुल परिणाम 8 उडाडता 1/2 તેથી p ઓફ b ઇક્વલ ટુ 1/2 આપણી સંભાવના મળી। જો વિદ્યાર્થી મિત્રો હું દર વખતે કહું છું કે હંમેશા સંભાવના 0 અને 1 ની વચ્ચે મળશે, मतलब के अंश नानो अने छेद मोटो मळशे। आ वात फरी तमे खास नोंध करजो केम के आ एक ज भूल थवानी शक्यता रहे छे। घणी वार तमारे हुं बनशे के तमे 8 ऊपर लखो ने 1 नीचे लखो अथवा 1 2 ऊपर लखो ने 1 नीचे लखो एटले संभावना पूरी मळे जे आपणो मान्य जवाब नथी। नेक्स्ट त्रीजो पॉइंट 2 करता मोटी संख्या तरफ निर्देश करे। तो हवे आपणे आ साफ करी नाखीए तो घटना आवशे त्रीजी p of c। हुं कीधुं छे 2 करता मोटी संख्या, 2 करता मोटी संख्या निर्देश करे तेवा परिणाम। तो 2 करता मोटी संख्या केटली आ 1 અને 2 નો આવે એની સિવાયના ગણીએ તો 1 2 3 4 5 6 કેટલા પરિણામ આવશે 100। 2 કરતા મોટી સંખ્યા નિર્દેશ કરે તેવા પરિણામ 100। એટલે અહીંયા આપણે લખી શકીએ કે 2 કરતા મોટી 2 કરતા મોટી સંખ્યા निर्देश करे तेवा परिणाम भांग्या कुल परिणाम। तो अहीं आवशे सना छेदमां 8 उडाडो एटले 3 2 6 4 2 8 તેથી p ઓફ c બરાબર 3/4 કેમ કે 100 પરિણામ એવા છે કે જે 2 કરતા મોટા હોય અને ત્યાર પછી છેલ્લી સંભાવના p ઓફ c છેલ્લી સંભાવના સોરી p ઓફ d p ઓફ c તો આપણે અહીંયા આવી ગઈ છે। હવે p ઓફ d હું કીધું છે 9 કરતા નાની સંખ્યા તરફ 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેવા પરિણામ। જો 9 કરતા નાની હોય તેવી સંખ્યા તો અહીં તમે જુઓ 1 2 3 4 5 6 7 8 તમામ સંખ્યા 9 કરતા નાની છે એટલે 8 8 સંખ્યા આવશે 8। હવે અહીં આપણે ડાયરેક્ટ સમજાઈ ગયું છે કે ચોક્કસ ઘટના છે 8 કરતા 9 કરતા નાની બધી સંખ્યા કોઈ પણ સંખ્યા આવી શકે એમાં એટલે ચોક્કસ ઘટના હોવાથી મળેલા પરિણામે 8 કુલ પરિણામે 8 એટલે સંભાવના 1 મળશે। डायरेक्ट लखी नाखो तो पण सारे गणतरी करी हुई तो तमे गणतरी पण करी शको
नौ करता नानी संख्या निर्देश करे तेवा परिणाम भांग्या कुल परिणाम। तो नौ करता नानी संख्या हो तेवा परिणाम केटला आठ, कुल परिणाम आठ। उठता ही है पी ऑफ बी इक्वल टू एक। चौक्स घटना होवाती संभावना अपने एक मळे छे। आ रीति आपणे एना बे परिणाम पहला जो है पी ऑफ ए ने पी ऑफ बी ने पी ऑफ सी ने पी ऑफ डी। आ रीति आपणे छेरे चार संभावना मेळवी छे। फरी वखत विद्यार्थी मित्रों के लगभग आनो दाखलो बे मार्क मां पूछाय छे एटले मोटा भागे तमारे बे पॉइंट आवशे। आमां चार पॉइंट छे पण चार पॉइंट लगभग आवता नथी, छतां आपणे ए बारामां खास काळजी राखवानी। नेक्स्ट सत्तरमो दाखलो आपणे જોઈએ। दाखला नंबर सत्तर, एक पासाने यादस्यिक रीते आकृति में बताया प्रमाणे लंबचौरस क्षेत्र पर फेंकता एक मीटर व्यासना वर्तुळनी अंदर पड़शे तेनी संभावना शोधो। तो आ रीतने आपने आकृति आपेली छे। आ लंबचौरस, आ मापसी त्रण, आ मापसी बी, आनी अंदर वर्तुळ छे जेनो व्यास आपने एक मीटर आपेलो छे। तो हवे आपणे जोवानुं छे के अहींया संभावना माटे आपणे क्षेत्रफळनो सहारो लेवो पड़शे। तो विद्यार्थी मित्रो आपणे जोई शकीए छीए के लंबचौरस क्षेत्र पर એટલે લંબચોરસ મોટું માપ છે, વર્તુળ છે એ નાનું માપ છે। એટલે આપણે લંબચોરસ અને વર્તુળના બંને ક્ષેત્રફળ ગોતવાના અને પછી એની સંભાવના લેવાની। તો અહીંયા આપણે પ્રથમ ગણતરી કરી નાખીએ। ધોરણ 9 માં આપણે ક્ષેત્રફળના દાખલા જોઈ ગયા છીએ એટલે આપણે એનું સૂત્ર આવડતું હોય। લંબચોરસ નું क्षेत्रफळ बराबर लंबाई गुणिया पहोळाई बराबर 3 गुणिया 2 बराबर 100 मीटर वर्ग। आ आपने लंबचौरस नु क्षेत्रफळ मळी गयु। हवे वर्तुळ नो व्यास 1 मीटर छे। वर्तुळ नो व्यास बराबर 1 मीटर तेथी आर बराबर 1/2 मीटर बे वडे मारे એના ભાંગવાના। હવે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ પાઈ આર વર્ગ। જો આ મૂલ્ય મૂકીએ તો પાઈ નું મૂલ્ય 22/7 ગુણ્યા આર નું મૂલ્ય
एक द्वितीयांश गुणा एक द्वितीयांश आ रीते मळे मने। हवे हूँ आने उड़ाड़ी दू तो अग्यार दू बावीश अग्यार एका अग्यार ना छेदमां चौद मीटर वर्ग अने जो न उड़ाड़ू तो आनो जवाब मने आ रीतनो मळशे पाई गुण्या एक द्वितीयांश गुण्या एक द्वितीयांश बराबर पाई ना छेदमां चार मीटर वर्ग। जो बे पोटे में लई शको ने किंमत मूको एटले आ जवाब पण लई शको अने किंमत न मूको तो आ जवाब पण लई शको बे रीते तमे दाखलो गणी शको। હવે આપણે સંભાવના શોધવાની છે તો P ઓફ A ઇક્વલ ટુ 500 વર્તુળ ની અંદર પડે તેવી સંભાવના ભાગ્યા કુલ ક્ષેત્રફળ। તો 500 વર્તુળની અંદર પડે તેવા પરિણામ જોઈએ તો આડ કેટલા આવશે 11 ના છેદમાં 14 અથવા π ના છેદમાં 4। તો પહેલા આપણે 11 ના છેદમાં 14 ગુણ્યા કુલ ક્ષેત્રફળ એટલે 6 બરાબર 11 ના છેદમાં 6 4 24 વધી આવી 2 6 એકા 6 ને 2 8 આ આપણી સંભાવના મળી P ઓફ એ। અથવા તમે જો પાઈ નું મૂલ્ય પાઈ લઈને લ્યો તો આ રીતનું મળશે પાઈ ના છેદમાં 4 ગુણ્યા 100 બરાબર પાઈ ના છેદમાં 24। આ બંને જવાબ આપણા માન્ય રહે તમે જે રીતે ગણો આ રીતે દાખલો ગણી શકો। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ક્ષેત્રફળનો સહારો લઈ અને સંભાવના મેળવવાની છે તો એના માટે ક્ષેત્રફળ પણ આપણે જરૂરી છે। આ સૂત્રો બધાય મેં તમને અગાઉ લખાવેલા છે જે આપણે તૈયાર રાખવાના નેક્સ્ટ 18મો દાખલો। 20 વીજળીના ગોળાના જથ્થામાં 4 ખામીયુક્ત ગોળા છે કુલ ગોળા કેટલા 20 ખામીયુક્ત કેટલા 4। જો આપણે બે વસ્તુ તારવતા આવડી ગઈ દાખલો આવડી ગયો આ ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો। પહેલી વાત આપણે સમજી ગયા કે 20 ગોળા છે 4 ગોળા છે ખામીયુક્ત અને હારા ગોળા કેટલા 16। તો અહીંયા આપણે ગણતરી શરૂ કરીએ તો કુલ વીજળીના ગોળા ઇક્વલ ટુ 20 જો આ ગોળા એટલે વીજળીના ગ્લોબ આપણે કહીએ બલ્બ એની વાત છે। હવે ખામીયુક્ત ગોળા સંભાવના પહેલી P ઓફ A ખામીયુક્ત ગોળા હોય તેવા પરિણામ તો ખામીયુક્ત ગોળા કેટલા છે 4। તો પહેલા એ જ ગોતો હતી પહેલા ગોતી લઈએ આપણે સૂત્ર લખીશું P ઓફ A ખામીયુક્ત ગોળાની સંભાવના ભાગ્યા કુલ ગોળા કુલ પરિણામ જે લખો તે તો 4 ના છેદમાં 20 ઉડાડતા 4 એકા 4 4 પંચા 20 તેથી P ઓફ A બરાબર 1 ના છેદમાં 5। હવે આગળ વધીએ તો ધારો કે કાઢવામાં આગળ ગોળો ખામીયુક્ત નથી આપણે જે ગોળો કાઢી લીધો એ ખામીયુક્ત નથી તો હવે અંદર કેટલા ગોળા રહ્યા 19 રહ્યા 19 માં હારા કેટલા હોળમાંથી એક વહી ગયો બહાર કાઢ્યો હારો ગોળો જ ગયો એટલે હારા કેટલા રહ્યા 15 અને ખામીયુક્ત તો 4 ના 4 જ રહ્યા તો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં આવતો પણ નથી એટલે ગોળો નીકળી ગયો તો બાકીના ગોળામાંથી હવે કુલ ગોળા વિવરણ લખીએ આપણે એટલે આપણે ખ્યાલ રહે એક ગોળો બહાર કાઢતા વધેલા કુલ ગોળા બરાબર 19 19 માંથી હારા કેટલા રહ્યા જો હારો એક ગોળો બહાર આવ્યો
बाहर काढवामां आवेल गोळो खामीयुक्त नथी एटले सारो छे, सारो बार नहीं आव्यो। तो बाकीना गोळामांथी एक गोळो बाहर काढता खामीयुक्त न होय तेवा, तेथी खामी पी ऑफ बी खामीयुक्त न होय तेवा गोळा बराबर 19 ओसा 4 बराबर 15। ख्याल आवी गयो? कुल गोळा केटला आवी गया? 19। 19 में 4 तो खामी वाला छे एटले 15। हवे पी ऑफ बी खामीयुक्त गोळो न होय तेवी संभावना भांग्या कुल गोळा कुल परिणाम जे लखो ते, तो 15 ना छेद में 19 घटना पी ऑफ बी। 19 ये अविभाज्य संख्या ना भाग पड़ता नथी, आ आपणो मांगेलो जवाब। आ रीते अहींया आपणे बे संभावना मेळवानी छे। विद्यार्थी मित्रों वच्चे परिणाम में फेरफार छे, केम के एक गोळो काढ्या पछी फरी पाछो मालपा मूक्यो नथी, एटले कुल संख्यामां एकनो घटाडो थयो अने एक गोळो सारो हतो एटले सारी संख्यामां एकनो घटाडो थयो, होळमांथी 15 गोळा सारा थई गया अने 14 गोळा जे छे ए खामीयुक्त छे। आ रीते आपणे अहींया परिणाममां फेरफार थाय एने अनुलक्षीने कुल संख्यामां अने सारा गोळानी संख्यामां फेरफार करवानो रहेशे। नेक्स्ट दाखलो 19मो आपणे जोईए। दाखलो एक खोखा मां एक थी 90 सुधीना अंक लखेल, एक खोखा मां एक थी 90 सुधी अंक लखेल, 90 गोल तकती से, एक थी 90 सुधी अंक लखेल 90 गोल तकती से, जो खोखा माथी एक तकती जो खोखा माथी एक तकती यादृच्छिक रीते बाहर काढता, यादृच्छिक रीते बाहर काढता बी अंकनी संख्या होय, बे अंकनी संख्या होय बीजी संभावना पूर्ण वर्ग संख्या होय, पूर्ण वर्ग संख्या होय अने त्रीजी संभावना पण आमां आपेली छे 5 वडे विभाज्य होय, 5 वडे विभाज्य होय तेवी संख्यानी संभावना शोधो। अहींया 1 થી 90 સુધીના અંક લખેલી તકતીઓ છે એટલે કુલ તકતી કેટલી થઈ ગઈ? 90। જવાબ
गणती शुरू करिए। आंसर मैं तुमने कीधु पहला बेज बात, एक तो कुल परिणाम लई लेवाना અને પછી ઘટના પ્રમાણે પીએ પીબી પીસી જે આવતું હોય એ મેળવતું જોવાનું। તો કુલ તકતી જો બોર્ડ છે 99 સાલ છે બરાબર 90। હવે એમાં કેવા અંક લખેલા છે તો કે 1 થી 90 સુધીના, એકમાં 1 હોય, બીજામાં 2, ત્રીજામાં 3, ચોથામાં 4, 5, 6, 7, 8, 9, 10 એમ 90 સુધી સંખ્યા લખેલી છે। એક તકતીમાં એક સંખ્યા આવે તો હવે આપણે ઘટના પહેલી લઈએ P O A, B अंक नी संख्या हो, B अंक नी संख्या हो तेवा परिणाम। और तुम्हें विचारो कि 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 नौ सुधी नी संख्या एक अंक नी छे, 10 थी बे अंक आवी गया, 10, 11, 12 तो सिर्फ 90 सुधी बे अंक आवशे। तो અહીંયા આપણે ખ્યાલ રહેશે કે 90 માંથી મારે 9 સંખ્યા કાઢી નાખવાની છે, 9 સંખ્યા એક અંકની છે એટલા માટે। તો 90-9 બરાબર કેટલા આવશે? 81। બરાબર ને, 81 સંખ્યા મળી મને કે 81 સંખ્યા જે છે એ બે અંકની છે। તો હવે આપણે એની સંભાવના લઈએ P ઓફ A બરાબર બે અંકની संख्या होय तेवा परिणाम भांग्या कुल परिणाम इक्वल टू बे अंकनी संख्या होय तेवा परिणाम 81 ना छेदमां 90 और 9 वडे भाग आको तो 9 एका 9 अने 10 नवा 90 तेथी P ઓફ A બરાબર 9 ના છેદમાં 10। જો હંમેશા ફરી વખત કહું છું કે અંશ નાનો મળે। ત્યાર પછી બીજી સંભાવના આપણે જોઈએ તો પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એ પણ ગોતવી પડશે આપણે। પૂર્ણ ઘટના લઈએ આપણે P ઓફ B, P ઓફ B पूर्ण वर्ग संख्या होय तेवा परिणाम। जे संख्या आपने पूर्ण वर्ग मळती होय तो आपने मैं तमने 1 થી 30 સુધીના વર્ગ શીખવાનું કહ્યું હતું, એટલે આપણને ખ્યાલ રહે કે એક સંખ્યા છે એ પૂર્ણ વર્ગ છે। ભઈ 4 3 3 9 4 4 16 5 5 25 6 6 37 7 7 49 આઠ આઠ સોસઠ નવ નવ 81 દસ દસ 100 એ નહીં આવે, 9, 9, 81 સુધી આવશે બરોબર। એટલે પૂર્ણ વર્ગ સંખ્યા પણ 9 આવશે, 1, 4 ત્યાર પછી 9, 16 1, 4, 9, 16 25, 37 49 64 અને 81 એટલે એ પણ 9 આવશે, 9 પરિણામ। તેથી ઘટના P ઓફ B બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેવા પરિણામ ભાંગ્યા કુલ પરિણામ તો શું આવશે? 9 ના છેદમાં 90 તો 9 એકા 9 10 નવા 90 તેથી P ઓફ B ઇક્વલ ટુ 1 ના છેદમાં 10 આ આપણો જવાબ P ઓફ B। હવે 5 વડે વિભાજ્ય હોય, 5 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા કેટલી આવશે તો એ પણ આપણે જોવી પડશે કે પહેલી 5 પછી 10 15 20 આ રીતે તમે જોવા જાઓ તો 18, 5, 90 18, 5, 90 એટલે 18 સંખ્યા મળશે। કેટલી સંખ્યા મળશે? 18। એટલે નેક્સ્ટ અહીંયા આપણે લખીએ છીએ આપણે ઘટના P ઓફ C
पांच वडे विभाज्य होय तेवा परिणाम बराबर 18 बराबर ने 18 5 90 સુધીના અંક છે એટલે 18 સંખ્યા આવશે ત્યાર પછી આપણે એની શરત લખીએ સંભાવના p ઓફ c 5 વડે વિભાજ્ય હોય તેવા પરિણામ સંખ્યા કુલ સંખ્યા બરાબર 18 ના છેદમાં 90 એટલે 18 એક 18 18 પંચા 90 બરાબર p ઓફ c ઇક્વલ ટુ 1 ના છેદમાં 5 આ ત્રીજી આપણી માગ્યા મુજબની સંભાવના આપણને મળી ગઈ આ રીતે ફરી વખત તમને એકની એક વાત દોહરાવું છું કે કુલ પરિણામ અને આપેલી સંભાવના કેટલી લેવાની છે એના પરિણામ મારે મેળવવાના અને ઉપર આપેલા પરિણામ છેદમાં કુલ પરિણામ જોડે તમને જવાબ મળી છે અંદર એકાદ બે શબ્દો કદાચ કંઈક આગા પાછા થાય તો એમાં કોઈ ફેર પડતો નથી પણ આ વાત પરફેક્ટ થવી જોઈએ કે કુલ પરિણામ સાચા હોવા જોઈએ જે બનાવશે એ બનાવના પરિણામ સાચા હોવા જોઈએ બનાવના પરિણામ ઉપર અંશમાં આવશે અને કુલ પરિણામ છેદમાં આવશે પછી તમને રૂપાંતર ન આવડે એમનામ લખી નાખો ભલે અહીંયા 18 ના છેદમાં 90 ઉપડે રહેજો તો પણ તમારો દાખલો ખોટો પડતો નથી નેક્સ્ટ 20મો દાખલો આપણે જોઈએ 20મો દાખલો પાસાને બે વખત ઉસાળતા મળતા પરિણામ લખો એક પાસાને આપણે બે વખત ઉસાળવાનો છે તો મેં તમને એની વાત આપી હતી કે કોઈ પણ વસ્તુને એક કરતા વધારે વખત ઉસાળો એટલે પરિણામની ઘાત લેવાની છે તો પરિણામ સ અને એની બે વખત ઉસાળો બે ઘાત એટલે 37 પરિણામ મળશે આપણને એ લખવાનું અને એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના પરિણામ લખશો તો તમને દાખલો સમજાશે એટલે પહેલા આપણે પરિણામનો જે લઈએ પાસાને બે વખત ઉસાળતા મળતા પરિણામ બરાબર 37 આ 37 પરિણામ મળશે હવે જો 37 પરિણામ મારે કઈ રીતે લખવાના કે એક પાસા ઉપર એક આવ્યો બીજા ઉપર એક આવ્યો એક ઉપર એક આવ્યો બીજા ઉપર બે આવ્યો તમને અહીંયા સરળ જ લખાવું છું યાદ રહી જશે એક 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 બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ હવે બે નો વારો લેવાનો બે એક બે 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 ત્રણ બે ચાર બે પાંચ બે છ હવે ત્રણ નો વારો ત્રણ એક ત્રણ બે ત્રણ 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 ચાર ત્રણ પાંચ ત્રણ છ હવે ચાર નો વારો ચાર એક ચાર બે ચાર ત્રણ ચાર 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 પાંચ અને ચાર છ હવે પાંચ નો વારો પાંચ એક પાંચ બે પાંચ ત્રણ પાંચ ચાર પાંચ 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 છ અને છેલ્લે છ નો વારો છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ છ છ આ રીતે કુલ 37 પરિણામ મળી ગણી લો તમે એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ છ છ 37 પરિણામ મળ્યા હવે આપણે પહેલી સંભાવના p ઓફ a એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે તેવા પરિણામ હવે તમે જો કદાચ યાદ રાખવું સરળ ન પડે
तो आना उपर पेन्सिल थी आपणे राउंड करता जवाना अने लखाई जाय पछी रबर थी साफ करी नाखो एटले कोईने ख्याल न आवे करी थी गणतरी जरूरी छे एक पण वखत पांच न मळे तो आमा एक वखत पांच सजो आई रह्या એટલે પાંચ આવશે અહીંથી પાંચ આવશે આમાં પણ એક પાંચ છે બધામાં એક એક પાંચ આવશે અને એક લાઈન હમુથી નહીં આવે કેમ કે આમાં બધામાં પાંચ છે એટલે હવે તમને આમ ખ્યાલ આવી ગયો છે કે પાંચ દસ પંદર વીસ અને પચીસ સંખ્યા મળશે સમજાઈ ગયું નો ગણતરી તો આમ તમે ગણતરી કરી શકો એક બે ત્રણ ચાર આનું આવે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ પાંચ નો વાયુ છે પાંચ વાય નહીં લેવાની એટલે પચીસ મળશે આપણને તેથી પી ઓફ એ બરાબર ઉપરના પૃષ્ઠ પર પાંચ ન હોય તેવી સંભાવના ભાગ્યા કુલ પરિણામ તો પાંચ હોય એવા પરિણામ કેટલા પચીસ અને કુલ પરિણામ છત્રીસ અને ભાગ નીકળે એટલે આમ નંબર આવવા દેવાની પી ઓફ એ પહેલી સંભાવના મળી હતી પી ઓફ બી ઓછામાં ઓછો એક વાર ઉપરના પૂછ્યો પાંચ મળે એક વાર મળે લેવાના બે વાર મળે તો લેવાના ઓછામાં ઓછો એક વાર હોવો જોઈએ તો બાકીના બધા આવશે ઓછામાં ઓછા ઉપરના પૃષ્ઠ પર ઓછામાં ઓછા એક વખત ઓછામાં ઓછા એક વાર ઉપરના પૃષ્ઠ પર પાંચ મળે તેવા પરિણામ એક વાર પાંચ મળતા બે વાર મળતો લેવાનો તો અહીંથી જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર પરિણામ આવશે બાકી રહી કુલ છત્રીસ થઈ ગયા ને અગિયાર તો અહીંયા પણ સૂત્ર આવશે પી ઓફ બી ઉપરના પૃષ્ઠ પર એક વાર પાંચ મળે તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ તો એક વાર પાંચ મળે તેવો પરિણામ અગિયાર પી ઓફ બી ઇક્વલ ટુ અગિયાર ના છેદમાં છત્રીસ આ મારો માંગેલો જવાબ આ રીતે આપણે પાસાના પરિણામ જે છે એ મેળવી શકીએ અને લખી શકીએ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમને છત્રીસે છત્રીસ પરિણામની તારવણી કરતા આવડતી હોવી જોઈએ આમાં ઘણી વખત એવું પૂછાય છે કે સરવાળો પાંચ કરતા નાનો હોય તેવો પરિણામ કેટલા તો તમે જુઓ આ બેનો સરવાળો બે ત્રણ ચાર એટલે જે જે નાની સંખ્યા આવતી એ લીધી જવાની આપણે તો એ પાંચ કરતા નાનો સંખ્યા આપણને મળતી જાય આવી રીતે અલગ અલગ દાખલા પૂછાઈ શકે જે આપણે પ્રેક્ટિસ અને મહારા દ્વારા શીખીશું અહીંયા સુધીની બાબત આપણે સંભાવના તમારા બાકીના દાખલા જે છે એ અમુક દાખલા તમને હોમવર્કમાં આપીશ અને અમુક દાખલા જે બાકી રહેશે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું ખૂબ ખૂબ મહેનત કરો આગળ વધો ઘરમાં રહો અને સુરક્ષિત રહો અસ્તુ